राजकोट शहर में मच्छरजन्य रोगचाड़ो सतत वधी रह्यो छे। बे सप्ताह पहला चिकनगुनियाना आँख में असामान्य वधारो देखायो अने जे बाद हळवो पड़ियो पण फरी आ रोगना दर्दीओ में वधारो थई रह्यो छे, जेथी साबित थाय छे के मनपा चोपड़े रोगचाड़ो काबू में राखवा घणी कामगीरी करे छे, पण हकीकते शहर में रोगचाड़ो खूब वकरी चूक्यो छे। त्यारे मनपानी आरोग्य शाखाना जणाव्या अनुसार तारीख 23-29 સુધીમાં જ ડેન્ગ્યુના 9 જ્યારે ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે। આ ઉપરાંત એક કેસ મલેરિયાનો પણ જોવા મળ્યો છે। તો ફક્ત ઇલાઈઝા ટેસ્ટ મારફતે કેસ નોંધાયા છે। શહેરની અનેક ક્લિનિક અને જનરલ પ્રેક્ટિશન્સ રેપિડ કાર્ડ ટેસ્ટ મારફત રોગનું નિદાન કરીને સારવાર કરી રહ્યા છે। આવા કોઈ કેસ આવે એટલે જે તે વિસ્તારમાંથી મનપાને જાણ કરાય છે। તંત્ર ત્યાં કામગીરી કરવા જાય છે પણ ક્યાંય નોંધ કરાતી નથી, જેથી ખરેખર શહેરમાં રોગચાળો કેટલો ફેલાયેલો છે તે હકીકત લોકો સુધી પહોંચી શકતી નથી। તેમજ મચ્છરજન્ય રોગ ઉપરાંત રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુને કારણે શરદી ઉધરસના કેસમાં પણ વધારો નોંધાયો છે। માત્ર આરોગ્ય કેન્દ્રોમાં જ એક સપ્તાહમાં 822 કેસ નોંધાયા છે। આ સિવાય સામાન્ય તાવના 54 તેમજ ઝાડાઉટીના 180 કેસ નોંધાયા છે। તે રીતે જોતા સમગ્ર શહેરમાં અનેક ગણા વાયરલ શરદી ઉધરસના કેસ છે તેવો અંદાજ લગાવી શકાય છે।